બુક્સ દેટ સ્પીકમાં તમારું સ્વાગત છે વાર્તાનું શીર્ષક છે પાંચ ચમચી મીઠું લેખિકા સુધામૂર્તિ વાર્તા માટે આભાર મહારાષ્ટ્ર રાજ્ય પાઠ્યપુસ્તક નિર્મિત અને અભ્યાસક્રમ સંશોધન મંડળ પુણે રવિવારનો દિવસ હતો બજાર ભરાવાની હતી ઘર માટે જરૂરી ચીજો લાવવાની હતી ઘરના સાતે બાળકોને બજાર જોવા જવાની ઈચ્છા પણ હતી તેથી દાદીએ દાદાને કહ્યું કે તમે છોકરાઓને લઈ જાઓ દાદાને થયું કે આવી ભીડભાડવાળી જગ્યામાં હું એકલો બધા બાળકોને કેવી રીતે લઈ જાઓ દાદીને પણ દાદાની વાત સાચી લાગી તેથી તેમણે દામુને સાથે લઈ જવાનું સૂચન કર્યું દાદાને તે સૂચન ગમી ગયું તેથી દાદા તૈયાર થઈ ગયા દામુએ બજારમાં ચાલીને જવા કહ્યું ત્યારે સખત તાપમાં બે કિલોમીટર ચાલવાનું બાળકોને કંટાળાજનક લાગ્યું તેથી દામુએ બાળકોને રસ્તામાં સરસ મજાની વાર્તા કહેવાની લાલચ આપી વાર્તાનું નામ પડતા બાળકોનો ઉત્સાહ વધી ગયો અને બધા હોશે હોશે બજાર જોવા ચાલી નીકળ્યા દામુએ વાર્તા કહેવાની શરૂઆત કરી એક વખત ગીતાના દાદાએ તેને બૂમ પાડીને બોલાવી અને કહ્યું સવારથી મારું માથું દુઃખે છે તું મારા માટે દવા લઈ આવીશ ગીતા દવા લેવા નીકળી ગઈ રસ્તામાં મીઠાઈની દુકાન જોઈને તેને મીઠાઈ ખાવાનું મન થયું ત્યાં જ તેની બેનપણી આવી ગીતા ભૂલી ગઈ કે તે દવા લેવા નીકળી છે બંને બેનપણીઓએ વાતોના તડાકા માર્યા મીઠાઈ ખાધી ત્યાં સાંજ પડી ગઈ અને ગીતા ઘરે આવી પણ દાદાની દવા લીધા વગર જ હં તેથી દાદાએ ગુસ્સે થઈને તેને કહ્યું કે ગીતા તું ક્યારે મોટી થઈશ ખરેખર ભૂલકણી ગીતા પોતે શા માટે બહાર ગઈ હતી તે જ ભૂલી ગઈ હતી ખરેખર ગીતા એવી ને એવી જ ભૂલકણી રહી પછી તે તાર પરથી કપડાં લેવાના હોય કે નાનીબેનને નાસ્તાનો ડબ્બો આપવાનો હોય તેણે ગરબડ કરેલી જ હોય એક વખત તો ઇસ્ત્રી કરતાં તેના પિતાનું ખમીઝ બાળી નાખ્યું હતું એક વખત શાળાએથી ઘરે આવી તેણે મમ્મીને કહ્યું કે મારા વર્ગના બધા જ વિદ્યાર્થીઓ શિક્ષક સાથે પ્રવાસે જવાના છે માટે તું અમારા બધા માટે સંભાર બનાવી આપજે એટલે એની સ્કૂલની પિકનિક જવાની હતી બીજા દિવસે સવારે તેની મમ્મી વહેલી ઉઠીને સંભાર બનાવવા લાગી દાળ બાફી તેમાં બધા શાકભાજી કોપરું બધા મસાલા નાખ્યા થોડીવારમાં સંભારની સુગંધ આવા માંડી હજી સુધી સૂતેલી ગીતાને મમ્મીએ ઉઠાડી અને કહ્યું કે હું મંદિરે જાઉં છું થોડીવાર પછી સંભારમાં પાંચ ચમચી મીઠું નાખી દેજે જોજે હું ભૂલી ન જતી અને હવે ઊઠ ને જલ્દી તૈયાર થઈ જા ગીતાની મમ્મી તો મંદિરે જવા નીકળી ગઈ તેમણે ગીતાને પાંચ ચમચી મીઠું નાખવાનું કહ્યું હતું તે ઓસરીમાં બેઠેલા ગીતાના દાદાએ રસોડામાં કામ કરતા દાદીએ નિશાળે જવા તૈયાર થતી બેને દાંતણ કરતા તેના ભાઈએ તેમજ કપડાને ઈસ્ત્રી કરતા તેના પિતાએ પણ સાંભળી હતી ઘરના બધા જ ગીતાના ભૂલકણા સ્વભાવથી પરિચિત હતા બધાને તેના ભૂલકણા સ્વભાવનો પરિચય થઈ ગયો હતો છતાં બધા જ ગીતાને ખૂબ જ ચાહતા હતા તેથી તેઓએ એમ વિચાર્યું કે ગીતા મીઠું નાખતા ભૂલી જશે અને મીઠા વગરનો સંભાર ખાઈને તેની બેનપણીઓ તેને ખીજાવશે એના કરતાં હું જ મીઠું નાખી દઉં આમ ગીતાના દાદી દાદા બેન ભાઈ અને પિતા વિચાર કરો આટલા બધાએ જ પાંચ પાંચ ચમચી મીઠું સંભારમાં નાખી દીધું આશ્ચર્ય તો એ વાતનું હતું કે ભૂલકણી ગીતાને સંભારમાં મીઠું નાખવાની વાત યાદ હતી તેથી તેણે પણ પાંચ ચમચી મીઠું નાખ્યું તે દરમિયાન તેની મમ્મી પાછી આવી ગઈ તેમણે એક મોટા વાસણમાં સંભાર ભર્યો અને દીકરીને પ્રવાસે મોકલી દીધી પ્રવાસના સ્થળે છોકરાઓએ ખૂબ આનંદ કર્યો રમ્યા ઘૂમ્યા મજા કરી કકડીને ભૂખ લાગતા બધા જમવા બેઠા થાળી પીરસાઈ ગયા પછી બધાએ જમવાની શરૂઆત કરી જ્યાં પેલી ચમચી મોંમાં મૂકી કે બાપરે ભયંકર ખારું ખારું ઉસ જેવું એમ દરેક બોલવા લાગ્યા ગીતાએ પણ ચાખી જોયો તેને પણ બહુ જ વિચિત્ર લાગ્યું તેને પ્રશ્ન થયો કે આ ગરબડ કેવી રીતે થઈ પ્રવાસેથી ઘરે આવી ગીતાએ બરાડીને પૂછ્યું કે શું તમારાથી કોઈએ મીઠું નાખ્યું હતું દાદી દાદા બેન ભાઈ પપ્પા બધા જ એક સાથે બોલી ઉઠ્યા કે હા મેં નાખ્યું તું હા મેં નાખ્યું તું ગીતા બહુ દુઃખી થઈ ગઈ બધાએ કહ્યું કે તું કદાચ ભૂલી જઈશ એમ સમજીને અમે નાખ્યું તું ગીતાની આંખમાં આંસુ આવી ગયા તેની મમ્મીએ તેના આંસુ લૂછ્યા અને સમજાવ્યું કે યાદ કરાવ્યા વગર તું કોઈ કામ કરી શકે એવો કોઈને વિશ્વાસ જ નથી હવે તું વચન આપ કે તું દરેક કામ કાળજીથી કરીશ તું જવાબદાર બનીશ પછી અમે બધા તારા કામમાં વિશ્વાસ રાખશું ગીતાએ માથું હલાવ્યું હવે તે એક જવાબદાર વ્યક્તિ બની ગઈ પછી એક દિવસ તેણે તેના મિત્રોને ઘરે બોલાવી જમાડ્યા બધા તેની મમ્મીના હાથની સ્વાદિષ્ટ રસોઈ જમી ખૂબ ખુશ થયા દામોની વાર્તા પૂરી થઈ અને બધા બજારમાં આવી પહોંચ્યા બજારમાં મળતી બધી વસ્તુઓમાંથી કંઈ ખરીદવામાં મશકુલ બની ગયા પછી ખૂબ જ પ્રસન્ન ચિત્તે ખુશ થતા થતા ઘરે પાછા આવ્યા કેવી લાગી વાર્તા એકદમ કોમેડી હતી ને તો એવી અલગ અલગ વાર્તાઓ સાંભળવા માટે બુક્સ દેટ સ્પીક ચેનલ પર જરૂર આવજો યુટ્યુબ પર અને અલગ અલગ પોડકાસ્ટિંગ ચેનલ્સ પર